વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ એકમાં ગુજરાતીનું ત્રીજું લેક્ચર ભણીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતીની ચોપડી કાઢવી અને એમાં પાના નંબર 65 કાઢવી દરેક વિદ્યાર્થી મિત્રોએ. તો એમાં જુઓ, હવે પ્રશ્ન 2, ચિત્રો જુઓ અને જવાબ આપો. હવે આ ચિત્રો દ્વારા જવાબ આપવાના છે, પણ હું તમને આ ચિત્રો સમજાવી દઉં. તો આ શિયાળાનું ચિત્ર છે, એમાં છોકરો તાપણી કરે છે, અહીં હળગાવેલી છે ને આ, અને આ છોકરો સ્વેટર ટોપીને પહેરીને બહાર તાપણી કરે છે. પછી આ જો છોકરી ચાલતી ચાલતી જાય છે, સુરત દાદાના તડખાથી એ પરસેવાવાળી થઈ ગઈ છે બહાર ગમે, એટલે આ ઉનાળાનું ચિત્ર. પછી આ છોકરો બહાર વરસાદમાં પલળે છે, પણ રેનકોટ પહેરેલો છે, એટલે આ ચોમાસાનું ચિત્ર છે. હવે આના દ્વારા જ આપણે આ પ્રશ્નનો જવાબ આપવાના છે. જો આવો આપેલો પ્રશ્ન છે, ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? તો કેવા કપડાં પહેરવા જોઈએ? ગરમ કપડાં પહેરવા જોઈએ. સ્વેટર પહેરવું જોઈએ, મોજા પહેરવા જોઈએ, ટોપી પહેરવી જોઈએ, મફલર પહેરવું જોઈએ, જેથી કરીને આપણે ઠંડીથી બચી શકીએ. બરાબર. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ, ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરવા જોઈએ? તો ઉનાળામાં બહુ ગરમી લાગે એટલે આપણે બહુ જાડા કપડાં પહેરી શકીએ નહીં, બહુ જાડા પહેરીએ તો ગરમી લાગે, એટલે કેવા કપડાં પહેરવા જોઈએ? એકદમ નરમ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, અને કોટનના કપડાં પણ પહેરાય, જેથી કરીને તમારો પરસેવો ચૂસાઈ જાય, તમને ગરમી ઓછી લાગે, અને એકદમ પતલા કાપડના કપડાં પહેરવા ઉનાળા. પછી ત્રીજું, ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ? હવે ચોમાસામાં વરસાદથી બચવા શું કરવું જોઈએ? તો રેનકોટ પહેરીએ છીએ, છત્રી ઓઢીએ છીએ. બરાબર ને. પછી ચોથો પ્રશ્ન, ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ? તો ઠંડીથી બચવા માટે આપણે વસાણા ખાઈએ છીએ, ગુંદના લાડુ, કૈડું, કચરિયું અને તાપણી કરીએ છીએ. વસાણા એટલે ગુંદના લાડુ, કચરિયું અને કૈડું અને તાપણી કરીએ છીએ. હવે વસાણા લખો જવાબમાં તો ચાલે. પછી કપડાં સ્વચ્છ રાખવા શી જાળવણી કરીએ? તો કપડાં સ્વચ્છ રાખવા માટે આપણે રોજ દરરોજ કપડાં નિયમિત ધોવા જોઈએ, અને ગંદી જગ્યાએ બેસવા જતાં ટાળવું જોઈએ, જેથી આપણા કપડાં સ્વચ્છ રહે. દરેક વિદ્યા મિત્રોને આ પ્રશ્નોના જવાબમાં સમજાય ખબર પડીને, તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પ્રશ્નોના જવાબ પોતાની નોટબુકમાં 2-2 વાર ફરજિયાત લખવા, અને એ પણ ગુજરાતીની નોટમાં, બીજી કોઈ નોટબુકમાં નહીં. હવે હું આ તમને પ્રશ્નોના જવાબ લખેલા છે એ આપું છું, એ જોઈને તમારે તમારી નોટબુકમાં 2-2 વાર લખવા. તો આ જવાબ તમને મેં લખીને આ પ્રશ્નો સાથે સામે જવાબ બધા લખેલા છે પેન્સિલથી, એ તમારી ફરજિયાત જોઈને તમારી નોટબુકમાં 2-2 વાર લખવા. હવે આગળ આપણે બીજું ભણીએ. હવે અહીંયા પાના નંબર દરેકે 66મું કાઢવું, અને એમાં લખેલું છે જોડકા જોડો. પ્રશ્ન 3, જોડકા જોડો. તો અહીંયા સામસામે તમારે જે ચિત્ર સાથે જે ચિત્ર લાગુ પડતું હોય એ રીતે જોડકા જોડવાના. આ ચિત્રની અંદર શિયાળો, ઉનાળો અને ચોમાસાનું ચિત્ર બતાવ્યું છે. તો શિયાળો હોય તો શિયાળા સાથે ચિત્ર જોડવાનું, ઉનાળો હોય તો ઉનાળા સાથે, અને ચોમાસું હોય તો ચોમાસા સાથે. તો હું તમને આ ચિત્ર જોડકા જોડતા શીખવાડું છું કે ભાઈ કઈ ઋતુ સાથે, કઈ ઋતુમાં કયું ચિત્ર લાગુ પડે. તો જો આ કયું ચિત્ર છે? શિયાળો. જો આ બે છોકરાઓ તાપણી કરે છે ને રાતના ટાઈમની, તો આ શિયાળાનું ચિત્ર છે. અને અહીંયાથી શિયાળાનું ચિત્ર કયું લાગુ પડે છે? તો જો આ વચ્ચેવાળા બીજા નંબરનું છે, એમાં જો આ છોકરાએ ટોપી, રેનકોટ, સ્વેટર પહેર્યું છે, એટલે આ શિયાળા સાથે આ ચિત્ર જોડવાનું. જો શિયાળા સાથે આ ચિત્ર જોડવાનું.
પછી આ આ કયું ચિત્ર લાગે છે? તો આ છત્રી છે. છત્રી કઈ ઋતુમાં આપણે વાપરીએ? તો ઉના એ ચોમાસામાં. તો આ ચિત્ર હવે અહીંયા કયું ચોમાસા જેવું ચિત્ર લાગે છે? તો જો આ ત્રીજા નંબરનું, આ છોકરો વરસાદમાં પલળે છે અને એ જો બધું પાણી પાણી થઈ ગયું. તો આ છત્રી આ ચોમાસાની ઋતુમાં જોડવાની, આ ચોમાસાની છત્રી અને આ ચોમાસામાં જો છોકરો પડે છે એટલે આ આમ આવે, આ રીતે જોડવાનું. પછી પહેલું ચિત્ર શિયાળાનું અહીંયા, ચોમાસાનું અહીંયા. આ જો પંખાનું ચિત્ર છે અને અહીંયા જો આ છે આ છોકરો, પહેલું ચિત્ર છે એમાં છોકરો પરસેવાથી રેપઝેપ થઈ ગયું છે. તો પંખાથી પરસેવો બધો નીકળી જાય ને, અને ક્યારેક ગરમી લાગે આપણને બહુ ઉનાળામાં. તો જો આ આ ઉનાળાનું ચિત્ર છે અને આ પણ, તો આ ઉનાળાનું ચિત્ર અહીંયા જોડવાનું એટલે આ સાચા જોડકા કહેવાય. કે ભાઈ શિયાળાનું શિયાળા જોડે, ચોમાસાનું ચોમાસાનું, ઉનાળાનું ઉનાળું. તો આ રીતે તમારી ચોપડીમાં આ જોડકું જોડવાનું, બરાબર? આ તમારે ફરજિયાત, આ તમારે તમારી ચોપડીમાં લખવું. હવે આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, 67 નંબરનું પાના નંબર ગુજરાતીમાં ચોપડીમાં કાઢો. કાઢ્યું દરેક વિદ્યાર્થી મિત્રોએ કાઢ્યું ને? તો જુઓ અહીંયા પ્રશ્ન 4 લખ્યો છે. 4 રંગ પૂરો. તો હવે આ કઈ ઋતુનું ચિત્ર છે? તો ચોમાસું. કયું ચિત્ર આપેલું છે? છત્રીનું. તો અહીંયા તમને ગમતો રંગ પૂરવાનું. પછી આ કયું ચિત્ર છે? નાના છોકરાનું બધું પહેરાયેલું છે, સ્વેટર, ટોપી, મોજા, બૂટ, મફલર. એ કઈ ઋતુનું ચિત્ર છે? તો શિયાળો. તો અહીંયા પણ તમને ગમતો રંગ પૂરવો. અને આ કઈ ઋતુની છે? તો ઉનાળામાં છોકરીએ મસ્ત ફ્રોક પહેર્યું છે પતલા કાપડનું અને બહાર ફરતી બતાવી છે રમતી. તો આ ઉનાળાનું ચિત્ર છે. આમાંય તમને ગમતો રંગ પૂરો ખબર પડી. તો આ ચોપડીમાં તમારે રંગ પૂરીને લાવવા. હવે આપણે પાંચમું ઉદાહરણ, એ પાંચમો પ્રશ્ન જોઈએ. ઉદાહરણ મુજબ જોડો. અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે, એ રીતે તમારે આ જોડકા જોડવાના છે. તો જો અહીંયા પહેલું જોડકું ગાડી, તો અહીંયાથી જે ગાડી લાગતી હોય, આ ઉની આ ગાડી લખેલું હોય ત્યાં જોડવાનું છે. તો અહીંયા જોડેલું છે જો આ ગાડી, તો ગાડી જોડે ગાડી. હવે બીજા ચિત્રો પણ તમારે એ બીજા શબ્દો પણ એ રીતે જોડાય છે. કે તો ગાડી, તો ગાડી જોડે જોયું. તો અહીંયા કીડી, તો કીડી જ્યાં લખેલું હોય આ બાજુમાં ત્યાં. હવે જો આ ગાડી, તો ગાડી જોડે આપણે જોડી. એવી જ રીતે અહીંયા બીજામાં કીડી લખીશ, તો આટલામાંથી કીડી દેખાતું હોય ત્યાં આપણે જોડવાનું છે. તો હું તમને બધા જોડકા જોડીને બતાવું. ગાડી, તો ગાડી દોરેલું છે તમને ઉદાહરણ. કીડી, તો અહીંયા કીડી ક્યાં છે? તો આવી જુઓ, તો આ કીડી. એરણ, તો આવ્યું. તો અહીંયા એરણ. છીણી, તો આવ્યું છીણી. કાતર, તો કાતર. તો અહીંયા જે જે શબ્દો આપે છે એવા શબ્દો અહીંયા આપેલા હોય ત્યાં તમારે જોડવાના છે, ખબર પડી ને? તો ગાડી, તો ગાડી જોડે જોડવાનું ગાડી. કીડી, તો કીડી. એરણ, તો એરણ. છીણી, તો છીણી. કાતર, તો કાતર. એ રીતે જોડવાના છે. એક સરખા લાગતા શબ્દો સાથે તમારે જોડકા જોડવાના છે, ખબર પડી? અને મેં તમને જોડીને બતાવ્યા એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ આ આપેલા જોડકા તમારે પોતાની ચોપડીમાં અને નોટમાં બે બે, ચોપડીમાં એકવાર તમારે આ જોડવાના, નોટમાં આ બે બે વાર તમારે તમારી નોટબુકમાં લખવા, અને એ પણ ગુજરાતીની નોટબુકમાં. દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રશ્નો સમજાય ખબર પડી ને? પડે ને? તો દરેકને લેસન આપ્યું છે પોતપોતાની નોટબુકમાં અને સ્વાધ્યાયપોથીમાં, સ્વાધ્યાય નોટબુકમાં અને ચોપડીમાં પૂરું. દરેક વિદ્યાર્થી મિત્રોએ મને શાંતિથી સાંભળ્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.